કેસ આવા આવતા હોય છે આ તો નિર્માણ ન્યૂઝ દ્વારા જ્યારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે આ રીતનો એક કિસ્સો બહાર આવ્યો છે, પરંતુ આવા અનેકો કિસ્સા આવતા હોય છે અને આપ પણ જે રીતે નિવૃત્ત ડીવાયએસપી છો આપના સમયમાં પણ ઘણા કેસો આવતા હશે, પરંતુ જે કડક પગલાં લેવાવા જોઈએ કદાચ આ રીતનું જ્યારે પકડાય છે ત્યારે, પરંતુ માત્ર ને માત્ર કદાચ જે પણ અધિકારી હોય છે તેઓને થોડા ટાઈમ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, શું લાગી રહ્યું છે કેટલા કડક પગલાં લઈ શકાય? સસ્પેન્ડ કરવામાં આવે છે એ પછી એના વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાય છે, ડિપાર્ટમેન્ટલ પૂરતું નથી ને એક વસ્તુ છે કે માણસ ખૂન કરે છે તો બધાને તો ફાંસી નથી આપી શકાતી, પરંતુ જે ખૂની છે એને પણ એક્શન એક્શન તો લેવાય જ છે, પણ એ એક્શન નું જે જાહેરાત થવી જોઈએ એ થતી નથી, એક્શન તો ચોક્કસપણે લેવાય છે. જેટલા આજે હું કહું આપને એક મિનિટ, આજે કહું કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ્યાં જ્યાં રેડો કરવામાં આવે છે એ કેસોમાં લગભગ તમામ સ્તરોએ જે તે અધિકારીઓ સસ્પેન્શનમાં છે અથવા તો સસ્પેન્ડ થયા પછી એમના વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલ એક્શન ચાલુ છે, પરંતુ તે પૂરતું નથી ને આપણી સિસ્ટમ છે, લેટ્સ બી ક્લિયર. એક સ્ટેટ મોનિટરિંગ સેલની જે તમે એક્ઝામ્પલ આપી અલગ રાખું છું, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે અત્યારે અહીંયા જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં જે તમાશા થશે તમે જોશો ઇટ વિલ બી ફૂલ ટુસ તમાશા. તમે મને બહુ સરસ ખૂન થાય છે તો બધાને ફાંસી નથી મળતી, નથી જ મળતી અત્યારે વીઆર અગેન્સ્ટ ફાંસી, પણ એને સજા તો થાય છે ને, ઉમર કેદ બોલાયા જે બી કોઈ સજા નહીં, સસ્પેન્ડ એટલે અડધો પગાર ચાલુ, સસ્પેન્શન પછી પાછા આવે એટલે પાછા લોકો હક બને અડધો પગાર લઈ લેવાનો કે ભાઈ અમારો અડધો પગાર, પણ અમે તો પેલા શું કહેવાય અમે તો દૂધે નાયલા આવ્યા છીએ એટલે અમારે તો અમને તો કશું લાગ્યું નહીં, એટલે રાઈટ. હવે નિયમ ની અંદર જે જોગવાઈઓ છે એને તમે શું કરી શકો? જોગવાઈ નથી એટલા, અરે નિયમ ની અંદર છે કે તમે મને બોલવા દો ને, નિયમ ની અંદર જોગવાઈ છે કે તમારે સ્ટ્રિક્ટ ઇન્વેસ્ટિગેશન કરવાનું, પણ ત્યાં બી નથી થતું, ત્યાં બી ત્યાં પેલા શું કહેવાય પેલા અંદર છબરડા કે છબરડા થાય છે અને છબરડાના લીધે આ લોકો બચી જાય છે, કારણ કે બધું ભાઈ ભાઈ. હવે ભાઈ ભાઈ કેવી રીતે તો આપણે બધા અહીંયા જાણીએ છીએ કે એનો ઉપર વાળો બી ખાતો, એની ઉપર વાળા બી ખાતો, એની ઉપર વાળા ખાતો, આખું આખી આખી ચેન ખાતી હોય, એટલે ભાઈ ભાઈમાં થોડું છે. એટલે તો સાહેબ આ લોકોમાં આટલી હિંમત છે, તમે જોયું હોય તો આ લોકોમાં હિંમત પોલીસ વાળામાં હિંમત છે, કારણ કે બધું ભાઈ ભાઈ વેડા ચાહી છે કે હમ સંભાળ લેંગે તું કર, એટલે પેલો ડાઉન ધ લેવલ કરવાનો છે, કારણ કે ઓપ લેવલ કરે તો એ તો ગામમાં એનું આભરૂ જ જાય, ડાઉન ધ લેવલ કરે પકડાઈ જાય તો આ લોકો જેને છોડાઈ દે. તમે પેલા બેન ને જોયું, બેન બી બિંદાસ બેઠા હતા, એમને બી ખબર છે કે શું થશે, પાંચ પચીસ થઈ કે ત્યાં કશું અમારું બગડવાનું નથી, ઓસીકું તો મળી જ ગયું હતું, ફાફડા ફાફડાની પેલી પાર્ટી બી કરી દીધી હતી એ લોકોએ. એટલે સાહેબ આ તમાશો છે, આ તમારા એટલે અમારા જેવા સિટીઝન નો તમાશો થઈ રહ્યો છે, અમે આ જોઈ રહ્યા છીએ, તમાશામાં સહભાગી થઈ રહ્યા છે, અમે બધા આવી તો બૂમા બૂમ કરશું, ફાઇનલી બધા લોયરો બી અંદર આવશે, આપણે આજે સોરી બટ સાહેબ ખોટું ના માનતા, ના ના સાચી ખોટું ના માનતા, પણ અમારા લોયર બી કમાઈ જશે, કારણ કે આ બેન લોયર રાખશે એટલે લોયર કહેશે ભાઈ બહુત બહુત કઠિન બાત હે હા, લેકિન મેં તુમ્હે બચાઉંગા ઇસકા એક્સ્ટ્રા હોગા, એટલે પેલી તો હાલવાની જ છે, કારણ કે એને તો આમાંથી પૈસા બહુ કમાય છે. અત્યારે ડિસ્કસ થયું કે ભાઈ આ તો જે લઠ્ઠો બઠ્ઠો હોય જે બી કહેવાય ને, એમાં જેટલું પાણી નાખો એટલું 10 રૂપિયાની પોટલી થાય, 2 રૂપિયાનો 1 રૂપિયાના માલમાં 10 રૂપિયા કમાય, એટલે કેટલો કેટલા પર્સન્ટ માર્જિન કહેવાય, 900% માર્જિન કહેવાય, એટલે એ રીતની કમાણી છે. એટલે તમે આખું જુઓ, આખું ઉપરથી નીચે તમે જોશો ને તો સાહેબ પછી આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી તમે અત્યારે બહુ સારી રીતે બોલી લીધું, પણ એવી તમાશો થઈ ગઈ, એટલે અલ્ટિમેટલી શું થઈ રહ્યું છે? ભાવેશભાઈને પૂછવા માંગે